બહુરાણી, રસોડામાં શું કરી રહ્યા છો? નાસ્તો બનાવ્યો અને આ બધા મસાલા છે ને, એ મને થયું એક બોક્સમાં મૂકી દઉં. પછી જે સમયે જે તે રસોઈ કરવાની હશે તો મસાલા તમને મળી જશે ને? હા, મારે જ રસોઈ કરવાની હોય તો મને મળી જ જાય ને. કંઈ નક્કી ન કહેવાય ને. હા, મન મંદિરને જીવ જોડામાં હોય ને તો વસ્તુ સામે પડી હોય તો પણ ન દેખાય ને. મમ્મી, આવું શું કામ બોલો છો? ક્યારે એવું થયું કે મારું મન મંદિરમાં હોય અને જીવ જોડામાં હોય? ઘણી વખત બને જ છે ને. હા, મમ્મીને ત્યાં જવાનું હોય અને કદાચ ન જવા દીધી હોય તો તમે એવું જ કરો છો ને? હા, એક સાથે ત્રણ ચાર કામ ચાલતા હોય ત્યારે એવું થાય. ઠીક છે, હવે આ નાસ્તામાં શું બનાવ્યું છે? નાસ્તામાં રોટલી. બતાય. હા, સવાર સવારમાં તું આ રોટલી ખવડાવીશ મને? હા, તો રોજે રોટલી જ ખાઈએ છીએ ને, કેમ શું થયું? રોજ રોટલી ખાઈએ છીએ તેનો મતલબ એવો તો નથી ને? હા, શાંતિ રાખો મમ્મી. હા જુઓ, હા સાંજનો રોટલો પડ્યો છે. હા, તમને રોટલાનું શાક ખાવાની ટેવ છે ને, ભાવે છે ને બહુ, તો એ બનાવી દઉં. ભાવે છે ખરા, પણ બનાવવાનો નથી થતો, કેમ કે આ રોટલો મારે ખાવો જ નથી. હા, પણ હવે શું વાંધો છે? હા, તું મને શીખવાડીશ કે શું વાંધો છે શું નહીં, તું મને કહીશ? મમ્મી, રાડો શેરી પાડો છો? હા, સાંજનો જ રોટલો છે ને, અને એમાંય રાડો નહીં પાડો, શાંતિથી કહીશ કે છે ને મને આ રોટલો નથી ખાવો. મમ્મી, ઘણી વાર તમે સાંજનો પડેલો રોટલો વઘારીને ખાવતો છો. અરે પણ ઘણી વખત ખાતો છે, પણ આજે નથી ખાવો, આજે મારે બીજી વસ્તુ ખાવાની છે, તું બનાવી આપીશ ને? પણ મમ્મી, આ તમારે જે ખાવું હતું એ તમારે મને સાંજે કહી દેવાય ને, અત્યારે આ રોટલી ને ચા ને અથાણું ને બધું બની ગયું છે. સાંજે છે ને મારો વિચાર નહોતો કે શું ખાવું. સાંજે તો એવું જ હતું કે જે ઠંડો રોટલો પડ્યો છે ને એ સવારે હું વઘારીને ખાઈ લઈશ, પણ મારે અત્યારે નથી ખાવું, મૂડ ચેન્જ થઈ ગયું છે. તમારો મૂડ ચેન્જ થઈ ગયો છે, પણ તમારી રસોઈ બની ગઈ છે, હવે તમારા માટે હું બીજી રસોઈ બનાવું તો આ રસોઈનો ખોટો બગાડ થશે ને. બગાડ થાય કે ગમે તે થાય, તને કહ્યું ને કે હું જે નાસ્તો કહું નહીં બનાવવાનો છે, અને મારે અત્યારે ઉપમા ખાવાના છે તો તું ફટાફટ મને બનાવી દે. અને બગાડ થાય છે તો મારા ઘરમાં થાય છે, મારા દીકરો કમાય છે ને થાય છે બગાડ, તને શું વાંધો છે? મમ્મી, હા તમારું ઘર મારું ઘર એ ક્યાંથી થઈ ગયું? હું પણ પરણીને આ ઘરમાં આવી છું, જેટલો તમારો હક છે ને એટલો જ મારો આ ઘરમાં હક છે. અંકિતા, આજે બોલી ને એ ભલે બોલી, પણ બીજી વખત આ સામે લપ લપ કરે છે ને કરતી નહીં. મમ્મી, સાચું જ કહું છું ને, આમાં ક્યાં કંઈ ખોટું કીધું છે મેં? તું સાચી જ છો, આ તારો જન્મ થયો ને ત્યારે મને એવું નથી લાગતું કે તું હોસ્પિટલમાંથી આવી હોઈશ, આ સત્યવાદી હરિશ્ચંદ્રના ગાડા જતા હતા ને એમાંથી તું પડી ગયો હોઈશ, એટલે કદાચ એનો વાત અને આવી ગયો હશે. તમે મારી સાથે આવો વ્યવહાર કેમ કરો છો ને એ નથી સમજાતું. હા, બીજા બધા સાથે તો ઘરમાં સરખી રીતે પ્રેમથી રહ્યો છો, મારી સાથે મારે પ્રેમથી કોની સાથે રહેવું, કોની સાથે ન રહેવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોની સાથે કેવું બોલવું કેવું નહીં એ મને સારી રીતે ખબર પડે છે, એટલે તારે મને કોઈ જાતની શિખામણ આપવાની જરૂર થતી નથી. મમ્મી, શિખામણ નથી આપતી, હા તો ખાલી કહું છું, હા ઘરમાં અનાજનો બગાડ ના થાય ને, હા લોકોને જમવા માટે એક રોટલી નથી મળતી. અત્યારે કામ કર, આ નાકા પર કામ ચાલે છે ને, મજૂરો ઘણા બધા છે, આજે રોટલો અને રોટલી પડી છે ને એ એને આપી દેજે, એટલે તારી આજે કહેવત છે ને જે દયા ભાવના બીજા પ્રત્યેની તો તું એ પૂરી કરી દેજા, પણ મને અત્યારે ઉપમા બનાવી દે. પણ આપણા ખાવા માટે બનાવ્યું છે તો એ મજૂરને આપવાનો શું મતલબ છે? અરે પણ આપણા ખાવા માટે બનાવ્યું છે તો મારા ભાગનું તો વધવાનું જ છે, અને તને ખબર છે કે ઉપમા ખાઈશ એટલે ખાઈશ, જે જીત છે મારા જીવનની હું પૂરી કરીને જ રહું છું, તો પછી તારે મને કાંઈ કહેવાની જરૂર છે નહીં. આ તમે ખોટી જીત કરો છો, જે બનાવ્યું હોય એ ખાઈ લેતા હોય તો. એટલે તું મને આ ન ભાવતી વસ્તુ પણ બનાવી દે તો મારે ખાઈ લેવાની? આ તું હું કહેવાય હલમદસ્તાનું શાક બનાવી દે તો મારે ખાઈ લેવાનું? ના ના, હા રોજે તો તમે રોટલી ખાઓ છો, હે ક્યાં તમને નથી ભાવતી, ભાવે જ છે ને. કીધું ને તને કે ઉપમા બનાવ એટલે બનાવવાના, પછી બીજો લવારો મારી સામે કરવાનો નહીં. સારું, બનાવી દઉં છું. બાપાને ક્યાં ભાડ્યું નહોતું અને અહીંયા ભાડ્યું છે તો પછી નાટક કરે છે, અને મારે ખાવું છે બીજા કોઈને નહીં, સમજી? બનાવવાનું શાની વાની, જેટલો ઠંડો વઘારીને ખાવો. આદિ,
આદી આદી અરે શું છે સંભળાય છે મને સાંભળો ને હા બોલ મમ્મીએ સવારે મારી સાથે મગજમારી કરી સાંભળો છો હા સાંભળું છું સંભળાય છે મને કાન ખુલ્લા જ છે હા મગજમારી કરી તો સવારે નાસ્તો બની ગયો હતો છતાં પણ બીજો નાસ્તો બનાવવાનું કહ્યું બીજો નાસ્તો બનાવી દીધો તો પણ મને બધું સંભળાવતા હતા હા જ્યાં સુધી મને સંભળાવે ત્યાં વાત જ્યાં સુધી મને સંભળાવે ત્યાં સુધી તો વાત બરાબર છે હવે મારા પપ્પા પર પણ જવા માંડ્યા છે મારા પપ્પાનો શું વાંક છે એ તો સ્વર્ગમાં ચાલ્યા ગયા ખોટું ખોટું મને સંભળાવે એ જેમ કે એમ કરું છું જેમ કે એમ રહું છું છતાં પણ મને સંભળાવ્યા કરે છે અને મમ્મી તો ચોખ્ખું એમ કહે છે કે મને તો તું ગમતી જ નથી આ ઘરમાં જબરજસ્તીથી તને લાવ્યા છીએ હું થોડી સામે ચાલીને અહીંયા આવી છું હા દી હા કઈ કહેતી હતી હા તો વાત તમારી સાથે જ કરું છું હા મારું ધ્યાન નહોતું મને એમ કે તું એમનેમ બોલતી હશે કારણ કે તને બોલવાની આદત એટલે તું બોલ્યા કરતી હોય મને શું ખબર હા તો શું થયું તું મમ્મીએ સવારમાં તારું અપમાન કર્યું તું હા પછી મમ્મી કહે છે કે તું મને ગમતી જ નથી હા જબરજસ્તી તને આ ઘરમાં લાવ્યા છે હા તો સાચી જ વાત છે ને આ ફક્ત એક વચન માટે થઈને તને આ ઘરમાં લાવ્યા છે અને મારે મજબૂરીમાં તારી સાથે લગ્ન કરવા પડ્યા છે એટલે એટલે કે તારા પપ્પાએ ને મારા પપ્પાએ કઈ વચન આપ્યું તું ને મતલબ પસંદ નથી કરતો તું મને ગમતી પણ નથી અને રહી વાત તો મારી પત્ની બનીને તું ઘરમાં જે રીતે રહે છે ને એ મને બિલકુલ પસંદ નથી તમે એમ કહો છો કે હું આ ઘરમાં ખુશ છું હા તમે લોકો મારી સાથે આવી રીતે વર્તન કરો છો તમને કઈ રીતે લાગે છે કે હું આ ઘરમાં ખુશ છું ખુશ નથી તો પછી તારો રસ્તો કરી લે હા અમારી માટે કોઈ જ ના નથી તારી માટે હંમેશા એ જ વિચાર્યું છે કે તને જે યોગ્ય લાગે તું કરી શકે છે અમે રોકટોક નહીં કરીએ કઈ હાદી મમ્મી તો નથી સમજતા પણ તમે તો વાતને સમજો હું તો બિલકુલ નહીં સમજું મને સમજાવવાની કોશિશ નહીં કર હવે આપણા લગ્ન થઈ ગયા છે હા એ તો વાંધો છે કે હવે આપણા લગ્ન થઈ ગયા છે આ લગ્ન ન થયા હોત તો જોવા જેવી થાત અને મજા પણ આવત એટલે કેવા શું માંગો છો તમે તો તારો બકવાસ વાતો હું સાંભળતો ના હોત અને તું આ રૂમમાં પણ ના હોત આ ઘરમાં પણ ના હોત અને આપણે ક્યારના એકબીજાથી અલગ હોત તમને હું પસંદ જ નહોતી તો જ્યારે લગ્નની વાત આવી ત્યારે જ કહી દેવાય ને આટલું લાંબુ ખેંચવાની શું જરૂર હતી મતી મારી ગઈ હતી મારી કે મેં બધાની વાત માની લીધી મારી મરજી મારી વાત ન માન્યો હા લોકોની વાત માનીએ ને ત્યારે હેરાન થવાનું જ થાય તને એકવાર પણ વિચાર ન આવ્યો કે વચન માટે થઈને મારે આ ઘરમાં જતું ના રહેવું જોઈએ તું પણ ના પાડી શકતી હતી તો તે કેમ ના પાડી તમારા પરિવારમાં બધા છે મારા પરિવારમાં મારા બા સિવાય બીજું કોઈ નથી એટલે ના ન પાડી શકી અમારા પપ્પાએ તમારા પપ્પાને જે વચન આપ્યું હતું ને મારા માટે એ જ અગત્યનું હતું એનાથી વિશેષ બીજું કંઈ જ નહોતું બહુ સરસ વાત કરી તે અને મને આનંદ થયો કે તે આવી વાત કરી એટલે વચન માટે થઈને જ આ બધું ભેજામારી થઈ છે ને તો વચન માટે થઈને ચૂપચાપ આ ઘરમાં બધું સહન કરીને પડી રહે મારી પાસે કોઈ પંચાયત કરવા નહીં આવતી મમ્મીની ફરિયાદ લઈને નહીં આવતી વાઘ તારો જ હતો તારે મમ્મીના બે શબ્દો શું 10 શબ્દો સાંભળવા પડશે અને તારું અપમાન કર્યું હ અપમાન ના કહેવાય એને અરે તને તો એને પૂજી કહેવાય અને આવું તો રોજ જે થાય છે થવું જ જોઈએ હા કઈ રીતનું પૂજન કહેવાય અને એક પતિ તરીકે તમારી ફરજ છે કે પત્ની ઉપર જે મુસીબત આવે ને એનો સામનો કરવાનો હા જે વ્યક્તિ ખોટું છે એને તો તમે સંભળાવી શકો ને આમાં મારો ક્યાં કઈ વાંક હતો હા મમ્મી જે કે એમ તો કરું છું તો મમ્મી કે એમ જ કરવાનું છે એમ નહીં કરે ત્યારે હું બોલીશ મમ્મીની સામે જો બોલી તો હું બોલીશ હા કેવી વાત કરો છો તમે હા મમ્મી મમ્મી મને કઈ રીતે હેરાન કરે છે એના માટે તો મમ્મીને તમે કહી જ શકો છો ને કે મારી પત્નીને ખોટી રીતે હેરાન નહીં કરવાની
પણ નહીં. તમને તો મમ્મીનો પાલવ પકડીને બેઠા છો. વધી ગયું પાલવ? હે, એક શબ્દ પણ નહીં સાંભળું. લાફો મારું ને એ પહેલા સમજી જાજે કે બોલતા પહેલા વિચાર કરજે, પછી કહેતી નહીં કે મારો હાથ ઉપડી ગયો તારા પર. હા, તમે ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડો, સારું લાગશે. ઘરની લક્ષ્મીને આટલો જીભડો હતો એ મને ખબર નહોતી. જીભડો મારે છે કે તમને બધાને એ નથી ખબર કોઈને.